યોહાન અનુસાર શુભ સંદેશના અઢારમાં અધ્યયની પંદરમી કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે કે સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ જતા હતા પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો ઓળખી તો હોવાથી તે ઈસુની સાથે સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો હવે પિતર અને બીજો શિષ્ય એટલે આ યોહાન પોતે પ્રભુ ઈસુ ક્રિષ્ની પાછળ પાછળ જાય છે પ્રભુ સુખ્રિસ્તની યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હવે પ્રભુ ખ્રિસ્તને પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં લઈ જવામાં આવે છે યોહાન તો પ્રભુ ખ્રિસ્તનો જે શિષ્ય યોહાન હતો એ તો પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો અને એટલે એ પ્રમુખ યજ્ઞકાર કાયફાસને ત્યાં કોઈ પણ જાતની રોકટોક વગર મુશ્કેલી વગર જઈ શકે છે યોહાન યરૂશાલેમના આ લોકોથી જાણીતો હતો ને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું થાય છે એ જોવા માટે એ કાયાફાસ યજ્ઞકારના ઘરમાં જાય છે યોહાન માટે ત્યાં કોઈ પરીક્ષણ કે કસોટી નહોતી જ્યારે પિતર પિતર ગાલિલનો વતની હોવાથી એ અને આ ધાર્મિક આગેવાનોથી અજાણતો પિત્તર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું જોખમકારક હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા પિત્તર ગભરાતો હતો અને યોહાન બહુ જ સ્વાભાવિક રીતે પ્રમુખ યજ્ઞકારના મકાનમાં આવજા કરી શકતો હતો પરંતુ પિતર તો મકાનની બહાર સૈપાયોની બાજુમાં ઊભો રહ્યો હતો હવે આ યોહાન અંદરથી પરવાનગી લઈને પિતરને એની સાથે લઈ ગયો કાયા ફાસના મેલની પાસે હવે એક દ્રશ્ય ઊભું થાય છે સોળમી કલમ જુઓ પિતર દરવાજાની બહાર ઊભો રહ્યો પેલો બીજો શિષ્ય જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો માટે એમને એમ પ્રવેશ કરવો સરળ પણ આ બિચારા માટે ત્યાં લઈને પ્રવેશ શક્ય હતો કાયાફાસના મેલના પરવાનગી લઈને નોકરાણી એને અંદર લઈ જાય છે યોહાન પિતરને અંદર લઈ જાય છે હવે યોહાન આ જગ્યાનો અને આ લોકોનો જાણીતો હતો જ્યારે પિતર અજાણ્યો હતો લોકો યોહાનને ઓળખતા હતા પણ પિતરને તો કોઈ ઓળખતું નહોતું પરંતુ દરવાજો સાચવનારની એક છોકરી પિતરને પ્રભુ શું ખ્રિષ્ણના શિષ્ય તરીકે ઓળખી પાડે છે આ પિત્તર બહુ જ વાતોડિયો અને ઉતાવળિયા સ્વભાવનો એ હવે બિલકુલ શાંત થઈ ગયો છે બીજા શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે નોકર છોકરીએ પિતરને કહ્યું કે તું તો ગાલિલનો છે તારી બોલવાની રીત જ જાહેર કરે છે કે તું ગાલિલ પ્રાંતનો છે પીતર વાતોડ્યો હતો વધારે પડતું બોલ 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 કર્યા કરતો હતો એ પણ અત્યારે નિરાશ થઈ ગયો હતો દુખી થઈ ગયો હતો અને એક નાની છોકરીના પ્રશ્નથી એ હચમચી ગયો તું પણ ઈસુની સાથે હતો ત્યાં પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ વખત નકાર કરે છે મિત્ર એક છોકરી આગળ પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે એવું કબૂલ કરી શકતો નથી યૌહાન કાયાફાસ યજ્ઞકારના મેલમાં વિના મુશ્કેલીએ વિના પ્રશ્ને જઈ શક્યો એને માટે તો ત્યાં કોઈ જોખમ હતું નહીં પરંતુ પિતર માટે ત્યાં જોખમ હતું કસૂટી કસૂટી હતી હવે અહીંયા આપણને મિત્ર એક બહુ જ સુંદર બોધપાઠ શીખવા મળે છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ તરીકે આપણે ખોટી જગ્યાએ અથવા તો અયોગ્ય સ્થળે જવું જોખમકારક છે હા એ શક્ય છે કે બીજા વિશ્વાસી માટે ત્યાં જવું યોગ્ય હોય કદાચ જોખમકારક ના હોય પરંતુ જો એ વિશ્વાસીની જેમ કરવા તમે જ હશો તો તમે જોખમમાં આવી પડશો પરીક્ષણમાં આવી પડશો જે જગ્યા યૌહન માટે ઘર જેવી હતી જાણીતી હતી એ જગ્યા પિતર માટે પરદેશ જેવી હતી અજાણી હતી જોખમરૂપ હતી એટલે તમારા જોખ માટે જે જોખમરૂપ બાબત હોય કસોટી રૂપ બાબત હોય એ તો તમે પોતે જાણો છો અને એટલા માટે જે તમારા આત્મિક જીવન માટે નુકસાન કરતા હોય તમારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને તોડી નાખે એવું હોય તો એવી વ્યક્તિઓ પાસે કે એવી જગ્યાઓમાં ન જવામાં જ આપણું વધારે અને સાચું કલ્યાણ છે ને મિત્ર સત્તરમી કલમ જુઓ દરવાજે ઉભેલી એ છોકરીએ પિતરને કહ્યું શું તું પણ એ માણસનો શિષ્ય નથી પિતરે જવાબ આપ્યો ના હું નથી એ દરવાજાએ ઉભેલી છોકરીએ પિતરને પ્રભુ સુખ્રિસ્તના શિષ્ય તરીકે ઓળખી પાડ્યો હવે એ પોતાની શંકાનું સમાધાન કરવા માટે પિતરને પ્રશ્ન પૂછે છે પિત્તર જેવો દરવાજામાં થઈને અંદર જતો હતો બરાબર એ જ સમયે આ છોકરીએ પિતરને પ્રશ્ન પૂછ્યો કે શું તું પણ એ માણસ એટલે કે શિષ્યો માનો નથી અને જુઓ તમે પિતર કેવો જવાબ આપે છે ના 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 હું એ નથી આમ કહીને પિતર મેલની અંદરના ભાગમાં ચાલ્યો ગયો અહીં તમે જુઓ મિત્ર પિતર પ્રથમ વખત પ્રભુનો નકાર કરે છે પ્રભુ ઈસુ કૃષ્ણ અઢારમી કલમ જુઓ ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો કોલસાનું તાપણું કરી તેની આસપાસ ઊભા રહી તાપતા હતા પિતર જઈને તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો મહેલના બારના આંગણામાં લોકો ઠંડીમાં તાપણું કરીને તાપતા હતા અને આ આપણા પિતર ભાઈ ત્યાં ગયા અને ત્યાં ઊભા રહ્યા સંરક્ષણો વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા સાચવવા માટે તાપણું કરતા હતા ત્યાં જઈને પિતર તાપવા લાગ્યો આ પિતર પોતાના મનમાં ડરી રહ્યો છે એણે એકવાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે અને હવે એને બીક છે કે શું મને બીજું તો કોઈ ઓળખી નહીં પાડે ને હવે તમે ઓગણીસ થી એકવીસ કલમો જુઓ પ્રમુખ યજ્ઞકારના ઈસુને પ્રશ્નો એ શીર્ષક નીચે લખ્યું છે ઓગણીસ થી એકવીસ કલમોમાં પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્ય વિશે અને તેમના શિક્ષણ વિશે પૂછ્યું ઈસુએ જવાબ આપ્યો હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું મારું બધું શિક્ષણ મેં ભજન સ્થાનો અને મંદિર જ્યાં સગડા યહુદીઓ એકઠા થાય છે ત્યાં આપ્યું છે હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી તો પછી મને શા માટે પૂછો છો મારા સાંભળનારાઓને જ પૂછો ને મેં તેમને શું કહ્યું તે તેમને પૂછો મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે મહેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં ઊભા છે ત્યારે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કેટલીક વાતો પ્રગટ કરે છે એમણે પોતાની સેવા જાહેરમાં કરી હતી જાહેરમાં કોઈ જ વાત એમણે ગુપ્તમાં શીખવી નથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું શિક્ષણ મેં ભજન યહુદીઓ એકઠા થાય છે ત્યાં આપ્યું હતું હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી એટલે તમે જુઓ મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર ખોટો આક્ષેપ મૂકનાર ખોટો આરોપ મૂકનારે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખોટો પૂર્વગ્રહ રાખનારે પ્રથમ તો એ સમજવાની જરૂર છે એ જાણવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું જ

પાપોની ક્ષમા મળે છે અનંત જીવન મળે છે આપણા દુષ્કર્મોના બંધનમાંથી આપણને મુક્તિ મળે છે હવે બાવીસથી ત્રેવીસ કલમો જુઓ બાવીસમી અને ત્રેવીસમી કલમ ઈસુએ કહ્યું ત્યારે ત્યાં ઉભેલા એક સંરક્ષકે તેમને લાફો મારીને કહ્યું પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે ઈસુએ તેને જવાબ આપ્યો જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ પણ મેં જે કહ્યું તે ખરું હોય તો તું મને શા માટે મારે છે મેલની બહારની બાજુએ બધા લોકો મેદાનમાં એકત્રિત થયા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યજ્ઞકારની સમક્ષ એક અપરાધીની જેમ ઉભા રહ્યા છે ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે કહે છે કે મેં ગુપ્તમાં કોઈ જ શિક્ષણ આપ્યું નથી આ લોકોને જ તમે પૂછી જુઓ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કેવું અપમાન કરવામાં આવે છે એક સૈનિક એક સૈનિક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમાચો મારી નાખે છે ખ્રિસ્તે જાહેરમાં હલકી રીતે પ્રભુ ઈસુ અપમાનિત કરવામાં આવ્યા મારા અને તમારા પાપો માટે ઈસુ ખ્રિસ્ત આ રીતે અપમાનિત થયા અને એમ છતાં ઈસુ લોકોને કહે છે કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે એ બિન કાયદેસર છે મોશેના નિયમશાસ્ત્રની બહારની બાબતો છે આ લોકોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં કોઈ જ સાક્ષી નહોતો કે જે એમ કહે કે પ્રભુ ખ્રિસ્તે કશું ભૂંડું કર્યું છે અને એમ છતાં તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભંગ કરનારા છે આ લોકો રક્ષકો નથી ભક્ષકો છે ચોવીસમી કલમ જોશો તેથી અન્નાસે તેને બાંધેલી હાલતમાં જ કાયાફાસ પ્રમુખ યજ્ઞકાર પાસે મોકલ્યો યોહાન આપણને માહિતી આપતા જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ દુષ્ટ રમત રમનાર અને શેતાની યુક્તિ કરનાર નામનો યજ્ઞકાર હતો આ પ્રમુખ યજ્ઞકાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિષ્ના હાથ બંધાવ્યા હતા અને એણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધના તમામ આરોપો ગોઠવી નાખ્યા હતા એ યહૂદી ધાર્મિક આગેવાન હતો પણ એ તો ખરેખર શેતાનના હાથમાં સોંપાયેલો દુષ્ટ માણસ હતો હવે તમે જુઓ પચીસ થી સત્યાવીસ કલમ પિતરે ફરીથી કરેલો ઈસુનો નકાર એ શીર્ષક નીચે પચીસ થી સત્યાવીસ કલમો લખ્યું છે પિતર હજુ ત્યાં તાપતો ઊભો હતો તેથી બીજાઓએ તેને કહ્યું શું તું પણ એ માણસના શિષ્યમાં નથી પણ પિતરે તેનો નકાર કરતા કહ્યું ના 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 હું નથી પ્રમુખ યજ્ઞકારનો એક નોકર જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો થતો હતો તે બોલી ઉઠ્યો શું મેં તને તેની સાથે બગીચામાં જોયો નહોતો પિતરે ફરીથી કહ્યું ના અને તરત જ બોલ્યો બે વખત પ્રભુ નકાર કરે છે એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું એમ કુકડો બોલે તે અગાઉ ત્રણ વખત પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો ઈસુ ખ્રિસ્તે પિતરને જે કહ્યું હતું કેટલું બધું શબ્દ સહ સાચું પડ્યું હવે બાઇબલમાં બીજા શુભ સંદેશમાંથી આપણે જાણી શકીએ છીએ મિત્ર કે ત્યારબાદ પિતર બહાર ગયો અને પોતાના પાપનો પશ્ચાતાપ કરીને પોક મૂકીને રડ્યો હું માનું છું મિત્ર કે આ સમયે પિતરે પ્રભુ ખ્રિસ્તના ચહેરાને લોહીથી ખરડાયેલો સૂજી ગયેલો જોયો હશે પ્રભુ સુખ્રિસ્તે આવા ચહેરામાં પણ પિતરની સામે જોયું અને એ આંખોમાં નર્યો પ્રેમ નર્યો પ્રેમ નીતરતો તરતો હતો મિત્ર માફીનો અને દયાનો ભાવ નિતરતો હતો આવો ચેહ જોઈને પિતરે બહાર જઈને એક નાના બાળકની જેમ રેલા કાન કપાઈ ગયેલા એ જાણતો હતો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે એ એને માફ કરી દેશે ઈસુ ખ્રિસ્તે પિતરને માટે ઈશ્વર પિતાની સમક્ષ મધ્યસ્થી કરી હતી જેથી પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મજબૂત બને હવે અઠ્યાવીસમી કલમ જુઓ પિલાત સમક્ષ ઈસુ એ શીર્ષક નીચે અઠ્યાવીસમી કલમ કે છે તેઓ ઈસુને કાયાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા વહેલી સવારનો એ સમય હતો પોતે અભડાઈ જાય નહીં અને પાસખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહીં અહીં બહુ જ મહત્વનું નાટક ભજવાઈ રહ્યું છે મિત્ર ધ્યાનથી તમે જુઓ અહીં બે બાબતો સાથે સાથે બને છે એક છે વ્યક્તિ જે ઈશ્વરપુત્ર જગતારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બીજો છે ધર્મ જે યહૂદી ધર્મ હતો માનવ સંપ્રદાય પ્રમાણે યહૂદીઓ ધર્મને વ્યક્તિ કરતા વધારે મહત્વ આપે છે તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમગ્ર માનવ જાત માટે પોતાનું બલિદાન પાસખા પર્વને સમય આપવાના હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુની સજા ફરમાવવાની હતી અને એટલા માટે આ ધાર્મિક યહૂદી આગેવાનો ન્યાયાલયમાં જતા નથી તમે જુઓ મિત્ર ધર્મનું બાહ્ય રૂપ પકડી રાખનાર ધર્મને માત્ર બહારથી જ પાડનાર લોકો આંતરિક રીતે કેટલા બધા સડી ગયા છે કોવાઈ ગયા છે બગડી ગયા છે એમને એક માણસની હત્યા કરવી છે અને એ હત્યા રોમન સરકાર દ્વારા થાય એવી ગોઠવણ એ લોકો કરી રહ્યા છે ઓગણત્રીસમી કલમ જુઓ તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછ્યું તમે આ માણસ પર શો આરોપ મૂકો છો યહૂદીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સરકારના હાથમાં સોંપી દીધા હવે આ પિલાતને યરુશાલેમ ગમતું નહોતું એને તો કૈસરિયા અને દરિયા કિનારો ગમતો હતો પરંતુ યહૂદીઓના પાસખા પર્વના સમયે પિલાતે સૈનિકોને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા માટે યરુશાલેમ શહેરમાં આવવું પડ્યું હતું એ જમાનામાં પિલાત રોમન રાજ્યપાલ હતો એટલા માટે એને કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ હતી એની અને એ જ કારણસર આ પિલાત હતો હવે જગતારનાર માનવના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં માનવીને બચાવવા માટે આવ્યા હતા પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે એ એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોની પાસે આવ્યા પરંતુ પોતાના લોકોએ જ ઈસુખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં આ હતી એ સમયની વાસ્તવિકતા મિત્ર એ સમયની વાસ્તવિકતા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં એ પછી તમે ઓગણત્રીસ થી બત્રીસ કલમો જુઓ ચૂકે છે તેથી પિલાતે તે તેમની પાસે બહાર આવીને પૂછ્યું તમે આ માણસ પર શું આરોપ મૂકો છો તેમણે જવાબ આપ્યો તેણે ગુનો કર્યો ન હોત તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત પિલાતે તેમને કહ્યું તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો યહુદીઓએ જવાબ આપ્યો કોઈને મોતની સજા ફટકારવાની અમને નથી પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે તેનું સૂચન કરતા જે કહ્યું હતું તે સાચું પડે એ માટે એ બન્યું પિલાત રાજ્યપાલ સમજી જાય છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે અને એટલે એ આમાંથી છટકવા માંગે છે પિલાત યહુદીઓને કહે છે કે તમે જાતે જ જઈને ઈસુનો ન્યાય કરો ને ભાઈ જે કાંઈ બન્યું હતું અને બની રહ્યું છે એ પિલાત જાણતો નહોતો યહુદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા થાય એવું ઈચ્છતા હતા અને એ લોકો જાણતા હતા કે એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ફરમાવવાનો કોઈ અધિકાર નહોતો હવે કયા કારણસર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થવો જોઈએ એ વિશે પણ એ લોકો સ્પષ્ટ નહોતા ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ થાય એ માટે યહૂદીઓ કાવતરું ઘડી કાઢે છે જો ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડની સજા ન થાય તો તો એમની યોજના નિષ્ફળ જાય એવી પણ એ લોકોને બીક હતી તેત્રીસ થી પાંત્રીસ કલમ જુઓ પેલા તે મેલમાં જઈને ઈસુને બોલાવ્યા તેણે તેમને પૂછ્યું શું તું યહૂદીઓનો રાજા છે ઈસુએ જવાબ આપ્યો આ પ્રશ્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારા વિશે તમને કંઈ કહ્યું છે પિલાતે જવાબ આપ્યો શું તું એમ ધારે છે કે હું યહૂદી છું તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે તે શું કર્યું છે પ્રભુ ખ્રિસ્ત પિલાતની બુદ્ધિને ઢંઢોળવાનો પ્રશ્ન પૂછે છે પિલાત એક બુદ્ધિશાળી રાજ્યપાલ હતો ને એટલે પ્રભુ ખ્રિસ્ત પોતાની વિનંતી પિલાતની બુદ્ધિને પડકારવા માટે વાપરે છે પિલાત તે તારો પુરાવો કોની પાસેથી મેળવ્યો છે તું જે કંઈ મને પૂછે છે એની પાછળ હાથ કોનો છે અને પિલાત તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે કે શું તું યહુદીઓનો રાજા છે અને ઈસુ ખ્રિસ્ત કેવો ઉત્તર આપે છે આ પ્રશ્ન તમારો છે કે પછી વિશે તમને કહ્યું છે ઈસુ ખ્રિસ્તની જવાબ આપવાની રીત કેટલી બધી અનોખી છે જવાબમાં જ સામી વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન પૂછે છે એટલે વ્યક્તિએ જે મૂળ પ્રશ્ન પૂછ્યો હોય એનો ઉત્તર એના જ મુખ દ્વારા મળી જતો એના જ મુખ દ્વારા હવે છત્રીસમી કલમ જુઓ ઈસુએ કહ્યું મારું રાજ આ દુનિયાનું નથી જો મારું રાજ આ દુનિયાનું હોત તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત પણ લડાઈ કરત પણ મારું રાજ અહીંનું નથી ઈસુ ખ્રિસ્ત અહીંયા એવું નથી કહેવા માગતા મિત્ર કે એમનું રાજ્ય આ પૃથ્વી ઉપર આવવાનું નથી ના ભવિષ્યમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવી જ રહ્યા છે આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપવાના જ છે બાઇબલમાં યશાયા સંદેશ ભાગના પુસ્તકના અગિયારમાં અધ્યાયની નવમી કલમમાં કહેવામાં આવ્યું છે કે મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં તેમ વિનાશ કરશે નહીં કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે હવે સાડત્રીસમી કલમ જુઓ તમે તેથી પેલા તે પ્રભુ ખ્રિસ્તને પૂછ્યું તો પછી તું રાજા છે એમને ઈસુએ જવાબ આપ્યો તમે કહો છો કે હું રાજા છું સત્યની સાક્ષી આપવી આ એક જ હેતુ માટે હું આ દુનિયામાં જન્મ્યો છું જે સત્યનો છે છે તે મારી વાત સાંભળે આ સમયે પિલાત બહુ જ અનુભવે છે ઈસુ કોણ છે અને ઈસુ શું કહે છે એ બધું પિલાત સમજી શકતો નથી પ્રભુ ઈશુ ખ્રિસ્ત પિલાતને વિનંતી કરીને હજુ પણ પોતાના રાજ્ય વિશે સમજાવે છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા રાજ્યની મૂળભૂત બાબત એ સત્ય છે સત્ય મારા રાજ્યનો પાયો સત્ય છે હવે આડત્રીસમી કલમ જુઓ પિલાતે પૂછ્યું સત્ય શું છે પિલાત બહુ જ મૂંઝવણમાં હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે સત્ય શું છે આ પિલાત સત્યની સાથે સનાતન સત્યની સાથે સંપૂર્ણ સત્યની સામે ઊભો રહ્યો છે અને એમ છતાં એ મૂજાયેલો છે અને એટલે એ સત્ય વિશે જાણવા માંગે છે ઈસુ ખ્રિસ્ત જ મિત્ર માર્ગ સત્ય અને જીવન છે જ્યારે માનવી ઈસુ ખ્રિસ્ત વગર સત્ય જાણવા માંગે છે ને જીવન પામવા માગે છે ને માર્ગ શોધવા માંગે છે ને ત્યારે એ ગૂંચવણમાં પડી જાય છે મૂંઝવણમાં પડી જાય છે કારણ કે સત્ય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્ત સ્વયં ઈશ્વર છે અને સત્ય એકલા ઈશ્વર જ હોઈ શકે જીવન પ્રભુ ખ્રિસ્ત છે કારણ કે પ્રભુ ખ્રિસ્ત જીવનના સ્ત્રોત છે માર્ગ પ્રભુ ખ્રિસ્ત છે કારણ કે એ પોતે જ પથ દર્શક અને પથ છે જો જો તમે તમે મિત્ર ઈશ્વરને સત્યને તો પર વિશ્વાસ કરો શક્ય છે કે આજ સુધી તમને સત્ય મળ્યું નથી ઉલટાના તમે છેતરાયા છો તમને લોકોએ ગેરમાર્ગે દોર્યા છે પણ છેલ્લી વાર અને એક જ વાર મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ તો કરી જુઓ ઈસુ ખ્રિસ્ત એ યહૂદી આગેવાનોને પણ અગાઉ યોહાન અનુસાર સુપ સંદેશના 8મા અધ્યાયમાં સાચી અને કાયમી સ્વતંત્રતા વિશે પ્રકાશ આપે છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે તમે જે બાબતોમાં ફસાઈ ગયા છો મિત્ર જેનાથી તમે અશાંત છો જેનાથી તમે ગભરાઈ ગયા છો અને હવે કોઈ આરો અવરો દેખાતો નથી કોઈ ઉપાય તમને સૂચતો નથી તો ત્યાંથી તમને મુક્ત કરનાર પ્રભુ એ ખ્રિસ્ત છે પાપને લીધે કદાચ તમે અશાંત બની ગયા હો મિત્ર બેચેન બની ગયા હો ભીખમાં જીવન જીવી રહ્યા હો પાપમાંથી છૂટવાના પ્રયત્નો કરી રહ્યા હો અને સતત નિષ્ફળતા અનુભવતા હો તો એ ખ્રિસ્ત તમને તમારા પાપોની ગુલામીમાંથી આઝાદ કરીને તમને પોતાનું બાળક બનાવવા છે એ પ્રભુ ખ્રિસ્તને શરણે આવીને એ પ્રભુ ખ્રિસ્ત સમક્ષ તમારું હૃદય ખોલીને તમે તમારા પાપોની ક્ષમા અને પ્રભુ ખ્રિસ્ત પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો આ મેન